જિલ્લા પંચાયત અને 27 તાલુકા પંચાયતની બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર. ભાજપે તાલુકા પંચાયતની 28 અને જિલ્લા પંચાયતની 1 બેઠક પર જીત. પાક વીમા મુદ્દે સરકારે ખેડૂતો સાથે આચરી છેતરપિંડી. કોંગ્રેસનો આક્ષેપ. પાક વીમાનું ગણિત સમજાવતા કહ્યું ખેડૂતોને 91.54% વીમો મળવાપાત્ર. ધોરણ 10 અને 12 ની પરીક્ષાની તારીખો જાહેર. 5 માર્ચથી થશે પ્રારંભ. પેપર લીક રોકવા ખાસ એપ વિકસાવાશે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં અનેક રસ્તા વન વે કરાયા, તો ક્લબ ફાર્મ હાઉસમાં ડાન્સ પાર્ટીઓનું આયોજન. 31ની પાર્ટીઓને લઈને પોલીસની નાકાબંધી. વાહનોનું કરાઈ રહ્યું છે ચેકિંગ. બુટલેગરો પર ચાંપતી નજર. સ્વચ્છતા સર્વેક્ષણના પ્રથમ અને બીજા ત્રિમાસિક ગાળાના આંકડા જાહેર. ટોપ 10 શહેરોમાં ગુજરાતના 3 શહેરોનો સમાવેશ. નમસ્કાર, ગુજરાત નોનસ્ટોપ સાથે હું છું ઝંખના દવે અને હું છું જિજ્ઞા. સમાચારની શરૂઆત કરીશું. મહત્વપૂર્ણ સમાચારો અત્યારે મળી રહ્યા છે. ત્યારે ખાસ મહત્વના સમાચાર પર નજર કરીએ. કમોસમી વરસાદથી નુકસાનીનો મામલો સામે આવ્યો છે, ત્યારે ખાસ નોંધનીય બાબત છે કે ખેડૂત સહાય ઓનલાઈન નોંધણીની મુદત વધી શકે છે, ત્યારે રાજ્ય સરકાર 15 દિવસનો વધારો કરી શકે છે. જે પ્રમાણે મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, આવતીકાલે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે, ત્યારે 26 લાખ ખેડૂતોને હજુ પણ નોંધણી કરાવવાની બાકી છે. તો મહત્વના સમાચાર જે અત્યારે સામે આવી રહ્યા છે, કમોસમી વરસાદથી નુકસાનીના મામલે અત્યારે ખાસ બેઠક યોજવામાં આવશે, ત્યારે ખેડૂત સહાય ઓનલાઈન નોંધણીની મુદત વધી શકે છે, ત્યારે રાજ્ય સરકાર 15 દિવસનો વધારો કરી શકે છે. આવતીકાલે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાઈ શકે છે. નજર કરીએ અન્ય મહત્વના સમાચાર પર. આઈટી વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે, ત્યારે અમદાવાદમાં પ્રિયા બ્લુ કંપની પર આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. 10 કરોડની બેનામી સંપત્તિને જપ્ત કરવામાં આવી છે, ત્યારે શિપ બ્રેકિંગના નામે હોંગકોંગ ભારતમાં વેપાર કરવામાં આવતો હતો, ત્યારે 60 કરોડના કાળા નાણાંના વ્યવહાર સામે આવ્યા છે. વિદેશી ફંડમાં વેપારીએ મોટું રોકાણ કર્યું હોવાની વાત અત્યારે સામે આવી રહેલી છે, ત્યારે આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદમાં પ્રિયા બ્લુ કંપની પર આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. નજર અન્ય મહત્વના સમાચાર પર કરીએ તો દિશમન કંપની પર આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદના દિશમાન ફાર્મામાં આઈટી વિભાગની રેડ પાડવામાં આવી છે, ત્યારે 50 કરોડના બોગસ બિલના વ્યવહારો સામે આવ્યા છે. ખાસ નોંધનીય બાબત છે કે સર્ચ દરમિયાન વધુ 5 નામો પણ સામે આવ્યા છે, ત્યારે મહત્વની બાબત એ છે કે રોકડ અને જ્વેલરી સાથે 1.39 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાથે જ 24 લોકરોની આઈટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, અત્યારે અમદાવાદના દિશમાન ફાર્મામાં આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. અન્ય સમાચારો તરફ આગળ વધીએ. પાક વીમા મુદ્દે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ રૂપાણી સરકારને ઘેરતા ગંભીર આક્ષેપો કર્યા હતા. સરકાર શું કામ આંકડા જાહેર નથી કરતી, શું કામ માહિતી છુપાવી રહી છે, ક્યાંક આમાં સરકારની મિલીભગત બહાર ના આવી જાય. સરકારમાં બેઠેલા લોકો વીમા કંપનીઓ પાસેથી કરોડો રૂપિયાનો હપ્તો લેતા હશે, એના કારણે વીમા કંપનીઓનું ઉપરાળું લેવામાં આવી રહ્યું છે. અમે વારંવાર કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના કૃષિ મંત્રી વીમા કંપનીઓની વકીલાત બંધ કરે, વીમા કંપનીઓને છાવરવાનું બંધ કરે અને ગુજરાતના ખેડૂતોને જે શોષણ થઈ રહ્યું છે, અન્યાય થઈ રહ્યો છે, એ ખેડૂતોને ન્યાય આપે.
तो राज्य सरकारे खेडूतोने पाक वीमो चुकव्याना 6 महीना बाद मोड़े मोड़े थी जागेली कांग्रेसे सरकार पर खेडूतो साथे अन्याय करवानो आरोप लगाव्यो। साथे ज कांग्रेसे पाक वीमानी चुकवणी में 25 થી 50 હજાર કરોડના કૌભાંડનો આક્ષેપ પણ લગાવ્યો। ખેડૂતો 91% સુધીના વીમાના હકદાર હોવા છતાં તેમને માત્ર 1 થી 20% સુધી જ વીમો મળ્યો હોવાનો દાવો કોંગ્રેસે કર્યો હતો। કૌભાંડ પાક વીમાની અંદર થયું છે તેની જો વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને જણાવવામાં આવ્યું કે કરોડો રૂપિયાનું પાક વીમામાં જે કૌભાંડ થયું છે, આપણી સાથે ખેડૂત આગેવાન છે તેમની સાથે વાત કરીશું। પાલભાઈ, જે રીતે આગે આજે કરોડો રૂપિયાનું જે કૌભાંડ છે પાક વીમામાં, કઈ રીતનું કૌભાંડ છે, શું કહેશો ખાસ? આ મેંદરડા તાલુકાના અમરગઢ ગામનું જે આખે આખું આ પત્રક તમે જોઈ રહ્યા છો, એમાં આ ગયા વર્ષે જે 5 ખેતરોની અંદર ક્રોપ કટિંગ કર્યું હતું એનો જે આ વજન આવ્યો છે 1 કિલો ને 345 ગ્રામ છે, એનું સરેરાશ વજન 269 કિલોગ્રામ આવ્યું છે અને એને હેક્ટરમાં કન્વર્ટ કરીએ તો 107.600 કિલોગ્રામ આવ્યું છે। આ એવા એવી છે ટીવાય છે એ રાજ્ય સરકારે જાહેર કરી છે, એને આ સૂત્રની અંદર મૂકીએ તો એ અમરગઢની અંદર 91.54% પાક વીમો નક્કી થતો હતો, ત્યાં રાજ્ય સરકારે અને પાક વીમા કંપનીએ મળી અને 1.48% પાક વીમો નક્કી કર્યો છે, એટલે 90% પાક વીમો છે એ આ લોકો ખાઈ ગયા છે। આશરે કેટલા કરોડનું કૌભાંડ છે તમે શું કહેશો? ખાસ જે વાત છે તમામ જે કૌભાંડ છે કેટલા કરોડનું હોઈ શકે છે? ખાલી ગયા એક વર્ષનો જે વાત કરીએ તો 14,000 કરોડનો ખેડૂતોનો ક્લેમ હતો, એની સામે આ 90% ભ્રષ્ટાચાર થયો એવું આપણે એક ગામમાં સાબિત કર્યું અને આપણે 70% પકડીએ તો પણ 10,000 કરોડની આસપાસ કૌભાંડ થયું છે, એમાં કોઈ શંકા નથી। માત્ર એક જ વર્ષમાં એક જ ઋતુમાં, ખરીફ ઋતુમાં, રવિ ઋતુ છે એ પાછી અલગ છે અને 17, 18, 16 એના જે ખરીફ અને રવિ ઋતુની જે અલગ અલગ છે એ વાત અલગ છે, એટલે આમ 4 વર્ષનો તમે સરવાળો કરો તો લગભગ એવરેજ 40,000 કરોડની આસપાસનો કૌભાંડ થયું છે। ચોક્કસથી તો 40,000થી પણ વધારે કરોડનું જે છે તે આ જે કૌભાંડ છે તે સામે આવ્યું છે, ત્યારે હાલ જો વાત કરીએ તો તમામ જે કૌભાંડ છે તેની નિરાવે ખેડૂતો જે છે તે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવે તેવી એક શક્યતા છે। વિજય પરમાર સાથે વૃંદારાવ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। નજર કરીએ અન્ય સમાચાર પર તો પાક વીમા મુદ્દે કોંગ્રેસ દ્વારા અન્ય એક રજૂઆત કરવામાં આવી। પાક વીમા મુદ્દે કોંગ્રેસના ગંભીર આક્ષેપ મુદ્દે અન્ય કૃષિમંત્રી ફળદુએ કહ્યું કે ગામના કાગળ બતાવીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। ક્રોપ કટિંગની પ્રક્રિયાના એક્સપેરિમેન્ટના આધારે ક્લેમ ચૂકવવાના થતા હોય છે, એટલે આ બંને ગામના કાગળિયા બતાવી અને રાજ્યના ખેડૂતોને ગેરમાર્ગે દોરવાની જે પ્રવૃત્તિ કરે છે એ કોંગ્રેસને બગાડે। મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુખપરના ખેડૂતો મગફળી ખરીદ કેન્દ્રે પહોંચ્યા હતા। ખેડૂતોએ એક વર્ષ પહેલા આપેલી ટેકાના ભાવે મગફળીનું પેમેન્ટ હજુ ન થતા રોષે ભરાયા, ત્યારે માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે આપેલ મગફળીની બિલ એક વર્ષથી બાકી છે, જેને લઈને બિલ માટે ખેડૂતો એક વર્ષથી ધરમના ધક્કા ખાઈ રહ્યા છે। તો ખેડૂતો, મામલતદાર, ધારાસભ્ય, કલેક્ટર, જિલ્લા ખેતીવાડી અધિકારી અને કૃષિમંત્રી જયેશ રાદડિયા સુધી રજૂઆત કરવા માટે પહોંચ્યા। મગફળીના પૈસા ન અપાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે ટેકાના ભાવે આપેલ મગફળીના પૈસા તાત્કાલિક નહીં મળે તો સામૂહિક આત્મવિલોપન કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી। ગયા વર્ષે મગફળીની ખરીદી 1467 ખેડૂતોની આપણે કરેલ હતી, તેમાંથી 4 ખેડૂતોની મગફળીનું પેમેન્ટ હજી સુધી આવેલ નથી। અમારા લેવલેથી અમે દરેક ઉપલા લેવલથી જે કંઈ કાગળ મંગાવેલ એ અમે પૂરા પાડેલ છે, છતાં પણ હજી સુધી તેમનું પેમેન્ટ થયેલ નથી। આજરોજ ગાંધીનગર રજૂઆત ટેલિફોનિક વાત કરતાં એમને એવું કહેલ કે મંત્રી સાહેબની મંજૂરીમાં ફાઇલ પડેલ છે જેનું પેમેન્ટ બાકી છે, એની મંજૂરી મળતા તેમનું પેમેન્ટ થઈ જશે એવી અમને વાત કરેલ છે। ગયા વર્ષે ટેકાના ભાવે મગફળી અહીં યાર્ડમાં નાખેલી, એના હજી સુધી કંઈ પેમેન્ટ એને મળ્યું નથી, જમા થયું નથી। હવે એને મજૂરને દેવાય, ઘરનું ગુજરાન ચલાવવું હોય તો કેવી રીતે ચલાવી શકે? અને અત્યારે અધિકારીને પૂછતા એવું કીધું કે અમે રજૂઆતો કરી નાખી છે, આજે જ ફોન કર્યો હતો બરાબર, અને અહીંયા મંત્રીની ફાઇલમાં, મંત્રી પાસે ટેબલ પર ફાઇલમાં પડ્યું છે બરાબર, હવે એ ક્યારે આવશે એ કોઈ નક્કી નથી। ગઈ સાલ મેં મગફળી નાખી દીધી, આવતી સાલ હજી સુધી મને પૈસા મળ્યા નથી। પહેલા રાઉન્ડના પૈસા મળી ગયા હતા પણ બીજા રાઉન્ડના નથી પૈસા મળ્યા। સરકારને મેં અરજી પણ મોકલી છે, ધારાસભ્યને, કલેક્ટર સાહેબને, બધાને અરજી મેં પાઠવી છે પણ હજુ સુધી કોઈ મને જવાબ નથી આપ્યો હજી, અને મારી પાસે અરજી પણ છે
અને મારો ચોમાસું પાક પણ નિષ્ફળ ગયો હતો આ વર્ષે અને પૈસા ને મારા ફૂલ તંગી છે અને સરકાર પાસે હું અપીલ કરું છું કે મારા પૈસા મળી જાય. તો હળવદ માર્કેટયાર્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે, પરંતુ હળવદના ખેડૂતો વેરહાઉસ અને ખરીદ કેન્દ્ર વચ્ચે પીસાઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. સુંદરગઢ ગામના ખેડૂતો મગફળી વેચવા માટે આવ્યા હતા, તેમનું સેમ્પલ તો પાસ થઈ ગયું, પરંતુ આ મગફળી વેરહાઉસ પહોંચતા રિજેક્ટ કરી દેવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા હતા. મગફળી 2-3 વખત સેમ્પલ લેવા છતાં રિજેક્ટ કરવામાં આવી છે. અમારું બિલ અમને આપેલ છે, તો છતાં એમ કે છે તમારે આના પૈસા ચૂકવવાના, આના પૈસા ચૂકવવાના. ગ્રેડર દ્વારા તપાસતા તેમાં પહેલી વખત સેમ્પલમાં કચરો આવે, માટીના ઢેફા અને ડાખ. જ્યારે ગ્રેડર દ્વારા તેમને એવી સૂચના આપવામાં આવેલ કે તમે સાફ કરાવી નાખો, તો બીજી વખત સેમ્પલ લઈ તો તમારી સેમ્પલ પાસ થઈ શકે. આજે જે 420 બોરી આવી હતી એમાંથી 72 બોરી ફોરિંગ મેટલના કારણે સર્વેના રિપોર્ટ નાખેલા અનુસાર રિજેક્ટ કરવામાં આવી છે. બનાસકાંઠામાં સરહદી વિસ્તારમાં ફરી તીડ ત્રાટક્યા છે, ત્યારે રાજસ્થાનના રસ્તેથી ફરી તીડના ઝુંડ ખેતરોમાં ફરી આવ્યા છે. તો વાવના કુંડાળિયા ગામની નજીક તીડના ઝુંડે હુમલો કર્યો હતો. ખેડૂતોએ પાકને બચાવવા ખેતરમાં ટ્રેક્ટર ચલાવ્યું. ફરી તીડના આક્રમણથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. તો પોરબંદર જિલ્લા પંચાયતની રાણા કંડોરણા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. ભાજપના આશાબેન ભૂતિયાએ કોંગ્રેસના ઉમેદવાર હેતલ કુછડિયાને 435 મતથી હાર આપી છે. આ બેઠક જીતવાની સાથે જ પોરબંદર જિલ્લા પંચાયતમાં ભાજપના સભ્યોની સંખ્યા 16 થઈ ગઈ છે, જેથી છેલ્લા 20 વર્ષથી જિલ્લા પંચાયતમાં સત્તાનું સુકાન સંભાળનારી ભાજપની તાકાત વધી છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકા પંચાયતની ખાલી પડેલ એક બેઠક પર ચૂંટણી યોજાઈ હતી, જે પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું, જેમાં ભાજપના મનસુખભાઈ માકાસણા 324 મતે ભવ્ય વિજય થયો. કોંગ્રેસના ઉમેદવાર જટુભા ઝાલાને 324 મતે પરાજય થયો. 2796 કુલ મતદાનમાં ભાજપને 1536 અને કોંગ્રેસને 1212 મતો મળ્યા, ત્યારે 5 ગામના મતદારોએ મતદાન કર્યું હતું. ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો. 5 ગામના મતદારોએ આ મતદાન પ્રક્રિયામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. પેટા ચૂંટણીનું જે પરિણામ હતું તે જાહેર થયું, અને જેમાં ભાજપના ઉમેદવારનો વિજય થતા હર્ષની લાગણી અનુભવી રહ્યા હતા. કોંગ્રેસનો અહીંયા પરાજય થયો હતો. તો ગાંધીનગરના ઉનાવા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી, જેનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ પેટાચૂંટણીમાં ભાજપના રાકેશ ઠાકોરે 395 મતે ભવ્ય વિજય મેળવ્યો, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર મિથિલ પટેલને 395 મતે હાર આપી. ભાજપના ઉમેદવાર રાકેશ ઠાકોરે વિજયની ખુશી વ્યક્ત કરી હતી. ચૂંટણીમાં ત્રણેય ગામના પીપળાત, પિંડાળા, ઉનાવા જે જનતાએ મને સહયોગ આપ્યો છે એ બદલ હું જનતાનો આભાર માનું છું, અને આગામી સમયમાં હું એમના પ્રશ્નોનો હલ કરીશ. ગટર લાઈન છે, રોડ છે, સ્ટ્રીટ લાઇટ છે, ઘણા કારણો હશે, એ બધા સોલ્વ કરવા હું પ્રયત્ન કરીશ. તો આ તરફ આણંદ જિલ્લાના તારાપુર તાલુકા પંચાયતની બે ખાલી પડેલી બેઠક પર ભાજપની જીત થઈ છે, ત્યારે તારાપુર 3 અને તારાપુર 4 બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ હતી અને બંને બેઠકોને ભાજપે હાંસલ કરી છે. તારાપુર 3માં ભાજપના જિગ્નેશ રાઠોડની અને તારાપુર 4માં ભાજપના પૂનમભાઈ ચૌહાણની જીત થઈ છે. આપણે જણાવી દઈએ કે બંને બેઠકો પરથી કુલ 9 ઉમેદવારો મેદાનમાં હતા અને ભાજપ તથા કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ ખેલાયો હતો, જો કે બંને બેઠકોને ભાજપે કબજે કરી લીધી છે. આ તરફ ખેડા જિલ્લાની હરિયાણા બેઠકની
પેટા ચૂંટણીમાં પણ ભાજપે બાજી મારી. ભાજપના ઉમેદવાર શાંતાબેન ચાવડાએ હરિયાણા બેઠક પરથી વિજય હાંસલ કર્યો. કોંગ્રેસના ઉમેદવાર હર્ષદભાઈ પરમારની હાર થઈ છે, જ્યારે શાંતાબેન ચાવડાએ આ બેઠક પરથી 675 મતથી વિજય પ્રાપ્ત કર્યો. અરવલ્લી જિલ્લાના મેઘરજ બાઠીવાડા તાલુકા પંચાયત બેઠકની પેટાચૂંટણી યોજાઈ, જેમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર મેદાનમાં હતા, ત્યારે ભાજપના ઉમેદવાર સિસોદિયા શાંતાબેન કેશાભાઈ 2170 મતે વિજય થયા. 55.3% જ મતદાન થયું હતું. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા પંચાયતની બેઠક પર મતગણતરી પૂર્ણ થઈ. આ બેઠક પર પ્રજીતસિંહ રાઠોડ ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય થયો. ભાજપની બેઠક પર વિજય થતા પ્રજીતસિંહ રાઠોડે ખુશી વ્યક્ત કરી, તો ભાજપના ઉમેદવાર પ્રજીતસિંહ રાઠોડનો 2589 મતોથી વિજય મેળવ્યો. તો સુરતના મહુવા તાલુકા પંચાયત પેટાચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ, ત્યારે ખરવણ બેઠક પર ભાજપના દક્ષાબેન 268 મતે વિજેતા બન્યા, ત્યારે તાલુકા પેટાચૂંટણીમાં વિજેતા થતા દક્ષાબેને ખુશી વ્યક્ત કરી. તેમજ તાલુકા પંચાયતની કોષ બેઠક પર પણ ભાજપે કબજો કર્યો હતો. કોષ બેઠક પર અપક્ષના બાલુભાઈનો 71 મતે વિજેતા થયા હતા. આ તરફ નવસારી ખેરગામ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો. વર્ષનો અંતિમ દિવસ ભાજપ માટે ખુશી લઈને આવ્યો. ખેરગામ 7 બેઠક માટે ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી. ભાજપના ઉમેદવાર વિજય રાઠોડનો 119 મતે વિજય થયો. ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ મારી જીત નથી, પણ લોકોની લાગણી હતી કે વિજયભાઈ જરૂર જીતશે, અને મેં કરેલા કામ તમામ કોઈ જાતનો પક્ષપાત વગર, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, અમીર હોય કે ગરીબ હોય, કોઈ નાત જાતના ભેદભાવ વગર મેં પૂરી દિલથી કામ કરેલા. તો 24 વર્ષમાં પ્રથમ વખત વલસાડ જિલ્લાની પારડી તાલુકા પંચાયતની પરિયા બેઠક પર ભાજપનો વિજય થયો છે. પરિયા બેઠકની પેટાચૂંટણી યોજાઈ હતી. આ બેઠક પર ભાજપના રીનાબેન પટેલનો 1645 મતથી વિજય થયો છે. ખૂબ જ પ્રતિષ્ઠિત ગણાતી પરિયા બેઠક પર બંને પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું, જો કે ભાજપનો ભગવો 24 વર્ષે અહીં લહેરાયો છે. આ જીતનું ખૂબ જ મહત્વ છે. અત્યાર સુધી જે કોંગ્રેસની જીત થતી હતી એના પર લોકોને વિશ્વાસ હતો, પરંતુ હવે એ વિશ્વાસ કોઈને નથી રહ્યો, એટલા માટે હવે ભારતીય જનતા પાર્ટીને જ લોકો વોટ આપશે. ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક કાર્યકર્તાઓને સમજદારીપૂર્વક માઇક્રો પ્લાનિંગથી દરેકે દરેક બૂથ ઉપર કાર્યકર્તાઓની જે જવાબદારીઓ સોંપવામાં આવી એને નિષ્ઠાપૂર્વક જે ફરજ બજાવી આ જીત માટે એ ખૂબ જ આભારી છે. આ તરફ જૂનાગઢ જિલ્લાની વંથલી તાલુકાની ટીકર પાદરડી બેઠકની પેટાચૂંટણીમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. 1100 મતે ભાજપના ઉમેદવાર લાખાભાઈ ગચ્છરનો વિજય થયો. પેટાચૂંટણીનું પરિણામ જાહેર થતાની સાથે જ ભાજપના વેડામાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તાલુકા પંચાયતની પેટાચૂંટણીના મોટાભાગના પરિણામ ભાજપ તરફે રહ્યા છે, ત્યારે ઉનાના વરસિંગપુર તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં પણ ભાજપે જીત હાંસલ કરી. ભાજપના ઉમેદવાર નગાભાઈએ 528 મતે વિજય પ્રાપ્ત કર્યો. કોંગ્રેસના ઉમેદવારનું અવસાન થતાં ખાલી પડતા આ બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ ઉમેદવારને 963 મત મળ્યા હતા, જેની સામે ભાજપ ઉમેદવારને 1491 મત મળતા વિજય હાંસલ કર્યો. રાજ્યમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં યોજાયેલી પેટાચૂંટણી મોટા ભાગે ભાજપનો ભગવો લહેરાયો. 28 તાલુકા પંચાયત બેઠક પર કેસરીઓ લહેરાતા ભાજપ કાર્યકર્તાઓમાં ખુશીની લહેર જોવા મળી.
ગુજરાતમાં ખાલી પડેલી તાલુકા પંચાયતની બેઠકો માટેની આયોજિત પેટા ચૂંટણીમાં મહદ અંશે ભાજપનો ભગવો લહેરાયો છે. 28 તાલુકા પંચાયતની બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે તો એક તાલુકા પંચાયતની બેઠક પર અપક્ષનો વિજય થયો છે. એક તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસ વિજેતા બની છે. જોકે ચાર બેઠકો પર ઉમેદવારી પત્રો નહીં ભરાતા પેટા ચૂંટણી રદ કરવામાં આવી હતી તો 7 બેઠક પર કોર્ટ મેટરના કારણે પેટા ચૂંટણી યોજાઈ ન હતી. ગુજરાતમાં 29 ડિસેમ્બરે 3 જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકો માટેની પેટા ચૂંટણીમાં 41.16% મતદાન થયું હતું. તાલુકા પંચાયતની 41 બેઠકો માટેની પેટા ચૂંટણીમાં 60.12% મતદાન થયું હતું. મહત્વનું છે કે 7 બેઠક પર કોર્ટ મેટરના કારણે પેટા ચૂંટણી યોજાઈ શકી નથી. કોના ફાળે કેટલી બેઠક આવી જો તેના પર નજર કરીએ તો અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપ 0, કોંગ્રેસ 2 અને અપક્ષ 0 રહ્યું. જ્યારે પોરબંદર જિલ્લા પંચાયતમાં ભાજપ 1, કોંગ્રેસ 0, અપક્ષ 0 રહ્યું અને તાલુકા પંચાયતમાં ભાજપ 28, કોંગ્રેસ 1 અને અપક્ષના ફાળે 1 બેઠક આવી હતી. પેટા ચૂંટણીનું પરિણામ મહદઅંશે ભાજપની તરફેણમાં આવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને ભાજપના વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. હાલ તો ભાજપનો દબદબો યથાવત રહ્યો છે ત્યારે આગામી સમયમાં યોજાનારી ચૂંટણીમાં પણ તાજેતરના પરિણામો અસર કરે તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો સુરત જિલ્લાના બારડોલીના પ્રજાપતિ સમાજની વાડીએ નાગરિકતા સંશોધન બિલને લઈને ભાજપના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં અધ્યક્ષ પદે પ્રદેશ ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમાર હાજર રહ્યા હતા તો ભાજપના કાર્યકરો સાથે મોટી સંખ્યામાં નગરના પ્રબુદ્ધ નાગરિકો પણ હાજર રહ્યા હતા. અંબાજીમાં 31 ડિસેમ્બરે લઈને બનાસકાંઠાની આંતરરાજ્ય ચેકપોસ્ટ પર કોઈ પણ જાતનો બંદોબસ્ત કરવામાં નથી આવ્યો. રાજસ્થાન તરફથી સહેલાણીઓ દારૂ પીધેલી હાલતમાં ગુજરાતમાં પ્રવેશ કરે તો મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે ત્યારે આ ચેકપોસ્ટ પર કોઈ પણ પોલીસ બંદોબસ્ત નથી જોવા મળતો. સમગ્ર દેશની અંદર આજે 31ની જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતની અંદર ગાંધીના ગુજરાતમાં જે દારૂની લેલમ છે થતી તેને રોકવા માટે રાજ્ય સરકાર કટિબંધ છે. ત્યારે જો વાત કરવામાં આવે તો ગુજરાતના બનાસકાંઠાની અંદર જે આંતરરાજ્ય જે બોર્ડરો છે ત્યાં શિવાનંદ ઝા દ્વારા થોડા દિવસો પહેલાં અહીંયા એક જાહેરનામું પાડીને પોલીસને અહીંયાથી હટાવી દેવામાં આવી હતી. આજે 31 છે ને અહીંયા ગુજરાતની અંદર રાજસ્થાન અડીને જે છાપરી ચેકપોસ્ટ છે ત્યાં પોલીસનો પહેરો હતો તે હવે ઉઠાવી લેવામાં આવે છે. તો ક્યાંક ને ક્યાંક જે દારૂ પી અને જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા હોય તો મોટો અકસ્માત પણ અહીંયા સર્જાઈ શકે છે. હાલમાં કોઈ પણ જાતની પોલીસ આ ચેકપોસ્ટ પર જોવા મળતી નથી અને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે પોતાની મજા માણવા માટે માઉન્ટ આબુથી અહીંયા ડ્રિંક કરીને આવી અને ક્યાંક ને ક્યાંક તે મોટો ભય તેમને અહીંયા કોઈ પણ જોવા મળી રહ્યો નથી. હાલમાં અહીંયા કોઈ પણ જાતનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવતું નથી. તો અમદાવાદના નવરંગપુરામાં મહિલા પોલીસ સ્ટેશન પાસેના એપાર્ટમેન્ટમાંથી પોલીસે 26 બોટલ દારૂ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. દારૂની હોમ ડિલિવરી થતી હોવાની બાતમીના આધારે પોલીસે એક મકાનમાં દરોડા પાડી ભોંયરામાં છુપાયેલી દારૂની બોટલ જપ્ત કરી હતી. કંટ્રોલ મેસેજ આધારે વર્ધી મળેલ કે પ્રકાશભાઈ ઉર્ફે પિનલભાઈ દેવસીભાઈ શેઠ રહેવાસી મીઠાખડી સાનિધ્ય ફ્લેટવાળા પોતાની અન્ય એક ઓફિસ પૂનમ ફ્લેટ્સ HDFCની ગલીમાં આવેલ હોય જેના ભોયરામાં દારૂ રાખી વેપાર કરે છે. જે આધારે પંચો સાથે સદરી જગ્યાએ જઈ રેડ કરતા પૂનમભાઈ તેમના ઓફિસમાં હાજર મળી આવેલ અને તેમને સાથે રાખી પંચો રૂબરૂ તપાસ કરતા ભારતીય તેમજ વિદેશી બનાવટની કુલ 26 બોટલો કિંમત રૂપિયા 48,140ની મળી આવેલ. 31 ડિસેમ્બરને લઈને સુરત શહેરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી. શહેરના પાર્ટી પ્લોટમાં નવા વર્ષને આવકારવા માટે ખાસ તૈયારીઓ કરી લેવામાં આવી છે. 31 નિમિત્તે યુવાઓની ડાન્સ પાર્ટીનું આયોજન પણ અનેક જગ્યાએ થઈ રહ્યું છે. શહેરમાં વિવિધ પાર્ટી પ્લોટ્સમાં જોરશોરથી તૈયારીઓ કરી દેવામાં આવી છે. વેસુ, વરાછા અને ડુમ્મસ વિસ્તારમાં 31ની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. ઓડિયો લેવલ ડાઉન.
વાત કરીએ સુરતની. સુરતમાં 31ની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે કોલેજમાં યુવાઓ સંગીતના તાલે ઝૂમ્યા હતા. ફેશન ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓએ ઉજવણી કરી હતી અને હોરર થીમ પર વિદ્યાર્થીઓએ વર્ષ 2019ને બાય બાય કર્યું ત્યારે વર્ષ 2020ને આવકારવા સુરતના યુવાઓ તૈયાર છે. વર્ષ 2020ને બાય બાય કરવા માટે સુરતના યુવા જનજી છે, સંગીતના તાલે ઝૂમી રહ્યા છે. અલગ અલગ થીમ પર તમામ યુવાઓ ડાન્સ કરી રહ્યા છે. અહીં બતાવીને આપણે સુરતના ફેશન ઇન્સ્ટિટ્યૂટ જે છે જ્યાં જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીનીઓ ડાન્સ કરી રહી છે, સંગીતના તાલે તેઓ ઝૂમી રહી છે અને વર્ષ 2019ને બાય બાય કરી રહી છે. આ ફેશન ઇન્સ્ટિટ્યૂટમાં હોરર થીમ પર ડાન્સ કરવામાં આવ્યો હતો. હોરર થીમ પર જે યુવાઓ છે તેઓ ઝૂમી રહ્યા છે, ડાન્સ કરી રહ્યા છે. વર્ષ 2020ને તેઓ આવકારી રહ્યા છે. ત્યારે એટલું કહી શકાય કે યુવાઓમાં એક અલગ પ્રકારનો થનગનાટ જોવા મળ્યો છે. યુવાઓ જે છે ખૂબ જ ખુશ છે. વર્ષ 2020ને તેઓ બાય બાય કરી રહ્યા છે, 2020ને આવકારી રહ્યા છે. ત્યારે આપણે વાત કરીશું કે કયા પ્રકારનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે. આપ જણાવશો કે કેવો માહોલ છે, શા માટે હોરર થીમ જ? બ્લેક ડે અને હેલોવીન ડેનો ઉજવણી કરવામાં આવી છે અને અલગ અલગ ગાર્મેન્ટની બી ક્રિએશન કરેલું છે. આજનું આવનારા 2020નું જે નવું વર્ષ આવ્યું છે તેવી આશા અપેક્ષાઓ છે? આવતા વર્ષે આમ વધારે આ ગાર્મેન્ટ લાઈનમાં અમે આગળ વધવું શીખીએ એવી આશાઓ છે. વિદ્યાર્થીઓમાં માહોલ છે, વિદ્યાર્થીઓ ડાન્સ કરી રહ્યા છે. વર્ષ 2019ને વિદાય આપી રહ્યા છે, વર્ષ 2020ને તેઓ આવકારી રહ્યા છે. ખૂબ જ થનગનાટનો માહોલ છે, ઉત્સાહનો માહોલ છે. આ માહોલ અહીં જોવા મળે છે. ફેશન ઇન્સ્ટિટ્યૂટ છે, અહીંના જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ જે સંગીતના તાલે ઝૂમી રહ્યા છે અને સંગીતના તાલે ઝૂમતા ઝૂમતા નવા વર્ષને આવકારી રહ્યા છે અને જે વર્ષ વીતી ગયું છે એ વર્ષને બાય બાય કહી રહ્યા છે. કેમેરામેન વિજય બેતાળીયા સાથે સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ, સુરત. 2020ને વધાવવા માટે યુવાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલ એક બ્રેક અને બ્રેક બાદ નજર કરીશું અન્ય સમાચાર ઉપર. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. ત્રણ જિલ્લા પંચાયત અને 27 તાલુકા પંચાયતની બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર. ભાજપે તાલુકા પંચાયતની 28 અને જિલ્લા પંચાયતની 1 બેઠક પર જીત કરી. પાક વીમા મુદ્દે સરકારે ખેડૂતો સાથે આચરી છેતરપિંડી. કોંગ્રેસનો આક્ષેપ, પાક વીમાનું ગણિત સમજાવતા કહ્યું ખેડૂતોને 91.54% વીમો મળવા પાત્ર. ધોરણ 10 અને 12 ની પરીક્ષાની તારીખો જાહેર. 5 માર્ચથી થશે પ્રારંભ. પેપર લીક રોકવા ખાસ એપ વિકસાવાશે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં અનેક રસ્તા વનવે કરાયા તો ક્લબ ફાર્મ હાઉસમાં ડાન્સ પાર્ટીઓનું આયોજન. 31ની પાર્ટીઓને લઈને પોલીસની નાકાબંધી. વાહનોનું કરાઈ રહ્યું છે ચેકિંગ. બુટલેગરો પર ચાંપતી નજર. સ્વચ્છતા સર્વેક્ષણના પ્રથમ અને બીજા ત્રિમાસિક ગાળાના આંકડા જાહેર. ટોપ 10 શહેરોમાં ગુજરાતના 3 શહેરોનો સમાવેશ. સ્વચ્છ શહેરોમાં ગુજરાતના 3 શહેર.
વેલકમ બેક ટુ ગુજરાત નોનસ્ટોપ. સમાચારમાં આગળ વાત કરીએ, મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે. ખાસ નોંધનીય બાબત છે કે મહત્વના સમાચાર પર નજર કરીએ તો પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે 31ની વાત કરીએ, 31 ડિસેમ્બરને લઈ સુરત પોલીસ અત્યારે એક્શનમાં આવી ગઈ છે અને સુરતમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દ્રશ્યમાં આપ જોઈ શકો છો, લોકોને અત્યારે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અઠવા લાઇન્સથી ડુમસ સુધી જતા બધા જ લોકોની અત્યારે ચેકિંગ કરવામાં આવી રહી છે, ત્યારે પોલીસની દારૂ પીનારા લોકો પર ખાસ નજર રહેશે. જી ધ્રુવ, જણાવશો જે પ્રમાણે અત્યારે 31 ડિસેમ્બરને લઈને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, શું છે વિગત? બિલકુલ, જે પ્રકારે વર્ષ 2019 અને ગુડબાય અને વર્ષ 2020ને આવકારવા માટે તમામ લોકો અત્યારે આવકારી રહ્યા છે. ખાસ કરીને સુરતની વાત કરું, સુરતમાં આ જે સુરતથી અઠવા લાઇન્સથી લઈને ડુમસ સુધીનો જે રોડ છે તેમાં સૌથી વધુ લોકોની ભીડ જોવા મળે છે. 2020ને આવકારવા માટે તમામ લોકો અત્યારે રસ્તા પર જોતા હોય છે. સુરતની આ એક ખાસિયત છે, ત્યારે સુરતની પોલીસ પણ સતર્ક બની છે. ખાસ કરીને કોઈ પણ દારૂ પીનાર કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ ન કરે આ દિવસે તેની પર પોલીસની ખાસ નજર રહી છે. બર્થ એનાલાઇઝર મશીનથી તમામ જે વાહન ચાલકો છે તેને તપાસ કરવામાં આવી રહ્યા છે. એટલે કે ડ્રિંક કરીને કોઈ ડ્રાઈવ ન કરે તેની પર પણ પોલીસની બાજ નજર જોવા મળી રહી છે. કોઈ પણ પ્રકારના જ્યારે સુરક્ષાને લઈને કોઈ છીંડા ના ઉડે તેની પર અત્યારે સુરત પોલીસની ખાસ નજર રહી રહી છે. સૌથી વધારે મહત્ત્વની વાત કરવામાં આવે તો ત્યારે જે પ્રકારે અઠવા લાઇન્સથી આ ડુમસ સુધીનો આખો જે રોડ છે તે સુરતીઓ માટે ખાસ આ મેરામણ ઉમટું પડતી હોય તે પ્રકારની આ જોવા મળતો હોય છે અને મોટી સંખ્યામાં સુરતીઓ કોઈ પણ પાર્ટીઓ હોય ત્યારે તે અહીં મોટી સંખ્યામાં આવતા હોય છે. ડુમસ બીચ એ દરિયા કિનારો છે, ત્યાં અનેક ફાર્મ હાઉસ છે, ત્યાં પણ મોટી મોટી પાર્ટીઓ થતી હોય છે. તેને જવા માટે ત્યાં ખાસ તમામ લોકો આવતા જતા હોય છે. એટલે આ જ રસ્તા પર અત્યારે વાય જંકશન ખાતે પોલીસની મોટી ટીમ અહીં તૈનાત કરી દેવાઈ છે અને તમામ જે લોકો અહીંથી જઈ રહ્યા છે તેને બ્રેથ એનાલિઝર મશીનથી ચેક કરાઈ રહ્યા છે કે કોઈ પણ વ્યક્તિ ડ્રિંક કરીને ડ્રાઈવ નથી કરી રહ્યું તેની પર ખાસ તપાસ કરાઈ રહ્યા છે. અને જો કોઈ પણ શંકાસ્પદ દેખાશે કે ડ્રિંક કરીને ડ્રાઈવ કરનાર વ્યક્તિ જો આમાં તપાસમાં આવશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. તે ઉપરાંત ખાસ તમને પહેલા આજે કેમેરામેનને કહીશ, દ્રશ્ય બતાવશે કે સુરત પોલીસ કમિશનર ટ્રાફિકને ધ્યાને રાખી એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે. અત્યારે સુરતથી અઠવા લાઇન્સથી ડુમસ સુધીનો જે રોડ છે તે જવા માટે શરૂ રાખ્યો છે, પરંતુ પરત જવા માટેનો જે રોડ છે તે બંધ કરી દેવાયો છે. અને એને વાય જંકશન ખાતેથી યુનિવર્સિટી ખાતેનો મગદલ્લા રોડ છે તે અત્યારે શરૂ રખાયો છે. તે ઉપરાંત જોઈ શકો છો, કોઈ પણ વ્યક્તિ અહીંથી પસાર થાય તો તેને પહેલાં આ જે બ્રીથ એનાલિઝર મશીન છે તેમાં ફૂંક મારવી પડે છે, એટલે કે તેના કારણે જાણ થઈ શકે છે કે તેણે ડ્રિંક કરી છે કે નહીં. અને જો કોઈએ ડ્રિંક કરી હશે અને જો વાહન કોઈ શંકાસ્પદ જણાશે તો તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તમામ વાહન ચાલકોના ડોક્યુમેન્ટ પણ તપાસવામાં આવી રહ્યા છે અને જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાશે તો તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે, તે પ્રકારની કામગીરી છે. અત્યારે પોલીસ અધિકારી અહીં છે, કેટલાક તેઓની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. તમે જણાવશો શુક્લા સાહેબ, કઈ રીતની અત્યારે અહીં કામગીરી ચાલી રહી છે, ખાસ કરીને 31 ડિસેમ્બરને લઈ લોકો જ્યારે રોડ પર ઉતરતા હોય છે ત્યારે આવતા હોય છે? અમે ટુ વ્હીલ કે ફોર વ્હીલ જે વાહન ચાલકો છે એને રોકીએ છીએ અને એના તમામ ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે કે નહીં તે પણ જોઈએ છીએ, તેમજ બ્રેથ એનાલાઇઝર મારફતે એમને ચેક કરીએ છીએ કે કોઈ ડ્રિંક કરીને ગાડી નથી ચલાવતા ને, અને જો ડ્રિંક કરેલા મળી આવશે તો કાયદેસરની કાર્યવાહી કરશું અમે. તમામ પોલીસ અત્યારે સતર્ક
થઈ છે, એક્શનમાં આવી છે એમ કહી શકાય સુરતની પોલીસ. અને કોઈપણ વ્યક્તિ જ્યારે આ પ્રકારનું ગુનાહિત પ્રવૃત્તિ કરતી હોય કે ડ્રિંક કરીને ગાડી જ્યારે ચલાવતું હશે તો તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પણ કરી શકે. જે પ્રકારે અત્યારે તમામ વ્યક્તિ જોઈ શકો છો કે જ્યારે અહીંથી પસાર થાય છે ત્યારે તેઓને મશીનમાંથી પસાર થવું પડી રહ્યું છે. જે પ્રકારે આજનો જે દિવસ છે તમામ લોકો 2019ને આવકારવા 2019ને બાય બાય અને 2020ને આવકારવા માટે થનગની રહ્યા છે. તમામ લોકો અત્યારે સુરતના આ જે અઠવાલાઈન્સથી ડુમસ ખાતેનો જે ગૌરવ પથ્થર રોડ છે ત્યાં મોટી સંખ્યામાં આવતા છે, ત્યારે સુરત પોલીસનું પણ એક્શન પ્લાન અહીં જોવા મળી રહ્યો છે. સુરત પોલીસની તમામ ટીમ અહીં ખડે પગે જોવા મળી રહી છે અને ખાસ કરીને તમામ લોકોને ઝીણવટભરી રીતે તપાસ કરવામાં આવી રહ્યા છે અને શંકાસ્પદ જણાતા લોકોને ડિટેન અને ધરપકડ પણ કરવામાં આવી રહી છે. જી જી ધ્રુવ, આભાર સમગ્ર માહિતી બદલ. નજર કરીએ અન્ય મહત્વના સમાચાર પર. ભાવનગરથી મળી રહ્યા છે મહત્વના સમાચાર, જેમાં દરોડા પાડવામાં આવ્યા છે. દરોડાની ઘટના સામે આવી છે. ભાવનગરના રંધોડાની હોટલમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, ત્યારે હોટલ ચામુંડામાં ઇંગ્લિશ અને દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે નટુભાઈ ચાવડા નામના વ્યક્તિની આ હોટલ હોવાનું સામે આવ્યું છે. ત્યારે કોળી સમાજના આગેવાન અને ભાજપના કાર્યકર્તા હોવાની વાત સામે આવી છે. ત્યારે કુંવરજી બાવળિયાના અંગત ટેકેદાર છે આ નટુ ચાવડા, તેવું સામે આવેલું છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રમાણે તેમની સાથેના ફોટાઓ પણ સામે આવ્યા છે. ભાવનગરના રંધોડાની હોટલમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. હોટલ ચામુંડામાં દેશી અને ઇંગ્લિશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે, ત્યારે નટુભાઈ ચાવડા નામના વ્યક્તિની આ હોટલ હોવાની વાત સામે આવી છે. સાથે જ કોળી સમાજના આગેવાન અને ભાજપના કાર્યકર્તા હોવાનું સામે આવ્યું છે. અન્ય સમાચારોમાં આગળ વધીશું. અમદાવાદના ગોમતીપુરમાં 2017માં પત્નીની હત્યા કરનારા પતિએ કોર્ટે દોષી ઠેરવીને 10 વર્ષની સજા ફટકારી. 4 પુત્રીના જન્મ બાદ પણ પુત્ર ન જન્મતા મહેન્દ્ર પરમાર નામના આ વ્યક્તિએ પોતાની પત્નીને ઢોર માર માર્યો હતો, જેના કારણે મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. ગોમતીપુર પોલીસ સ્ટેશનનો બનાવ છે. કોર્ટે આરોપી મહેન્દ્ર ઉર્ફે ગગા પરમારની વિરુદ્ધમાં 302, 323, 498 કાનો ચાર્જ ફ્રેમ કરેલ. તે ગુનાના કામે ફરિયાદ પક્ષે દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવેલ. ફરિયાદ પક્ષે સાક્ષીઓ તપાસેલ. જે સાક્ષીઓ તથા પુરાવાનું અવલોકન કરી નામદાર કોર્ટે 304 પાર્ટ 1 માની અને આરોપીને 10 વર્ષની સજા ફટકારેલ છે. તો ભાવનગર શહેરમાં બોરતળાવ વિસ્તારમાં દારૂ વેચવા મુદ્દે ભાવનગરના ડેપ્યુટી મેયર દ્વારા જિલ્લા પોલીસ વડાને કરેલી લેખિત રજૂઆત કરવામાં આવી, જેને પગલે કોંગ્રેસ દ્વારા કરાયેલા આક્ષેપો પુરવાર થયા છે અને દારૂબંધી માત્ર નામની જ હોવાનું જણાવી કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને આવેદન આપી દારૂ વેચાણ બંધ કરાવવા માંગ કરી હતી. મહત્વનું છે કે મંજૂરી ના મળવા છતાં પણ કોંગી કાર્યકરોએ ધરણા કરતા પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. રાજકોટ જિલ્લાના ગોંડલ નેશનલ હાઇવે પર ખાનગી ટ્રાવેલ્સ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ ખાનગી ટ્રાવેલ્સમાં બસમાં આગ લાગી હતી. અકસ્માતમાં બાઇક સવારને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો, ત્યારે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. આગળ વાત કરીએ આણંદની. આણંદમાં ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત થતા એનઆરઆઈ યુવાનનું મોત નીપજ્યું હતું. 3 દિવસ પહેલા અમેરિકાથી ભારત આવ્યો હતો, ત્યારે પેટલાદની સાઈનાથ ચોકડી પર ગંભીર અકસ્માત સર્જાયો. લોકો દ્વારા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. પંચમહાલના શહેરાના વાઘજીપુરા અને મોર ડુંગરા ગામ વચ્ચે ટેમ્પો પલટી મારી જતા 8 લોકો ઇજાગ્રસ્ત થયા. ડીજે સિસ્ટમ લઈને જઈ રહેલો આ ટેમ્પો પલટી મારતા ઇજાગ્રસ્તમાં એકની હાલત ગંભીર બતાવાઈ રહી છે.
तो अमदावादना काळुपुरमां आवेली शेठनी पोळमां सोना चांदीना दागीनानी दुकान धरावता वेपारीए पोतानी साथे 75 लाखनी छेतरपिंडी थयानी पोलीस फरियाद नोंधावी छे। वेपारीनी फरियाद छे के सोनाना दागीना बनावता तपास मंडळ नामना शख्से ड्रोना नामे सोनू उघरावी सोनू परत न करीने छेतरपिंडी आचरी हती। बानेश्वर जाना नामना वेपारी पासेथी दर महीने थोड़ू थोड़ू सोनू ड्रोना नामे लईने अंदाजे 1963.260 ग्राम वजन 75 लाख की किमत सोनू लईने शख्स फरार थई गयो हतो। बानेश्वर लक्ष्मण जाना करीने फरियादी छे, जेओ सेठनी पोळमां सीबी गोल्ड मेन्युफेक्चरिंग सोना चांदी दुकान करे छे। तेओने तेमना गामना नजीकनो रहेतो तापस गोविंद मंडल એને નો આવી અને એવી સ્કીમ સમજાવેલ કે સોનામાં ડ્રો સિસ્ટમ રાખી અને જે મોટી બોલી બોલે એ પ્રમાણે સોનાનું જે બચત થશે એ સોનું તને મળવામાં આવશે। આ કુલે 1200 ગ્રામ જેવું સોનું સ્કીમના અંતે મળશે એવી હકીકત જણાવી, જે આધારે ફરિયાદી 4 સભ્યો એ સ્કીમમાં જોડાયેલા। जीएसटी विभागे 1000 करोड़ बोगस बिलिंग मामले आरोपी परेश चौहान की धरपकड़ करी। परेश चौहान सतत फरार रहता कोर्टे तेनी विरुद्ध अरेस्ट वॉरंट काढ्यु हतु। त्यारे कोर्ट में हाजर थता आरोपी परेश चौहान की स्टेट जीएसटी विभागे कोर्ट में धरपकड़ करी। बोगस बिलिंग की बातमी मळता जीएसटी विभागे अंदाजे 8 दिवस सुधी परेश चौहान घर और ऑफिस पर सर्च ऑपरेशन हाथ धरू हतु। प्राथमिक तपास में अंदाजे 900 करोड़ रुपयानु बोगस बिलिंग होय एवं जणाई आव्यु छे, अने जेमा अंदाजे 100 करोड़ जेटलो टैक्स इन्वोल्व होय एवी विगतो प्राथमिक दृष्टिए जणाई आवी छे। वधु विगतवार तपास चालू छे। परेश ने ज्यां सुधी संपूर्ण विगतो पूछवामां न आवे अने जे डॉक्युमेंट मळ्या छे ए डॉक्युमेंट संदर्भे एना तरफथी कोई विगतो ध्याने न आवे त्यां सुधी कोई विगतो आपणने विशेष मळी शके एम नथी। तो कच्छ में बे रोकटोक थती खनिज चोरी और कोलसा चोरी अंगे आईजीए कड़क कार्यवाही कर्या बाद आज फरी एक बार आईजी हस्तकना साइबर क्राइम सेले जूरा नीरोणा विस्तार में 54 लाख मुद्दामाल साथ कोलसा की 5 ट्रको पकड़ी पड़ता स्थानिक पुलिस में हड़कंप मची गयो छे। आईजीए जणाव्युं कि आ केस में स्थानिक पुलिस की बेदरकारी सामे आवी छे। आ केस में तपास करी फॉरेस्ट के पुलिस विभाग कर्मचारियों की संडोवणी सामे आवशे तो पगला भरवामां आवशे। અરવલ્લીના મોડાસામાં પોલીસે અપહૃત યુવતીને છોડાવી છે, જોકે યુવતીનું અપહરણ કરનાર 3 લોકો ભાગવામાં સફળ થયા। કોલેજ જઈ રહેલી આ યુવતીનું 3 શખ્સોએ બોલેરોમાં બળજબરીપૂર્વક બેસાડીને અપહરણ કર્યું હતું। પોલીસને જાણ થતાં જ ગણતરીના કલાકોમાં પોલીસે યુવતીને મુક્ત કરાવી, પણ અપહરણકારો નાસી છૂટ્યા હતા। યુવતીના પિતાએ 3 લોકો સામે પોલીસ ફરિયાદ કરી છે। તપાસમાં સામે આવ્યું છે કે એકતરફી પ્રેમમાં યુવકે આ યુવતીનું અપહરણ કર્યું હતું, પણ પોલીસના ડરથી તેઓ યુવતીને માલપુર તાલુકામાં મૂકી ફરાર થઈ ગયા। આજ રોજ હું રોજના ક્રમ પ્રમાણે મારા નિયત સમય પ્રમાણે હું કોલેજ જતી હતી અને બે માણસ અફળું આવી અને ગાડીમાં મારું અપહરણ કરી લીધું। અપહરણ કરી મને જબરજસ્તી ખેંચીને બસમાં બેસાડી, અરે બોલેરામાં બેસાડી દીધી। બોલેરામાં બેસાડીને ધનસુરા રસ્તેથી આગળ લઈ ગયા અને ધમકી આપી કે મારી જોડે જ લગ્ન કરવું પડશે અને મારવાની ને એવી બધી ધમકી આપી। મારી મારું બચાવ તો પોલીસે જ કર્યું છે। અમે સવારે કોલેજ જતા હતા, ચાલતા જતા 2 છોકરીઓ તો અચાનક છોકરાએ છોકરીનો હાથ પકડીને અંદર ગાડીમાં ખેંચીને બેસાડવાની કોશિશ કરી, તો અમે બંને મેં એને છોડાવવાનો ટ્રાય કર્યો અને એ છોકરો કેવું એને ઉડકું છું એમ કરીને ગાડીમાં બેસાડી અને ઉંચકીને નાખી દીધી। એટલામાં સર જતા હતા તો મેં સરને બોલાવ્યા અને સરની હેલ્પથી અમે બહુ બધો ટ્રાય કર્યો। સરે ગાડી બી આગળ મૂકી દીધી અને સરે બી બહુ બચાવવાનો ટ્રાય કર્યો, છતાં એને રિવર્સ કરી અને ગાડીમાં નાખીને લઈને જતો રહ્યો છોકરો। મોડાસા ટાઉનમાં ભેરુંદા રોડ ઉપર આશરે 7:30 વાગ્યાના અરસામાં એક કોલેજ જતી યુવતીનું બોલેરો સફેદ બોલેરો ગાડીમાં અપહરણ થયેલાની માહિતી અમારા પોલીસ અધિક્ષક સાહેબને મળેલી તેમજ પોલીસ કંટ્રોલ રૂમને મળેલી। તેના આધારે અમારી જે સ્કીમ છે આ ભાઈ આવી ઇમરજન્સી ઘટના બાબતની એ સ્કીમ અમલમાં
તાત્કાલિક મુકાવેલ આવેલી અને જેના આધારે પોલીસને સફળતા મળેલી, જેમાં યુવતીને છોડાવી લેવામાં આવેલી છે આરોપીઓના ઘર તરફ હતી ત્યાંથી, અને બાકીના આરોપીઓ જે નાસી ગયેલા છે એ આરોપીઓને પકડવા માટે પોલીસની તજવીજ ચાલુમાં છે. સા ઓલરેડી માલપુરથી 6:30 વાગ્યે ડાકોર બસમાં બેઠી હતી, મોડાસા ચોકડી ઉતરી અને ચાલતી ચાલતી કોલેજ જતી હતી. રસ્તામાં એની બેનપણી બંને જતી હતી, કોઈક અજાણ્યા સમય આવી અને મારી બેબીનું અપહરણ કરવાથી કોલેજના પ્રિન્સિપાલને જાણ થતો એમને મારા પર કોન્ટેક્ટ નંબરથી ફોન કર્યો કે આપની બેબીનું અપહરણ થયું છે, તો તાત્કાલિક પોલીસ કમ્પ્લેન નોંધાવ્યું. તો પોલીસનો આભાર કે જેમણે અમારી બેબીને તત્કાળ પગલો લઈ અને કોમ્બિંગ કરીને પેટ્રોલિંગ કરીને એમને બચાવ કર્યો છે. તો પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર અનિલ નાયકે ફેસબુક પર મુકેલ વિવાદિત પોસ્ટ વાયરલ થતા વિવાદ સર્જાયો છે. ફેસબુક ગ્રુપમાં દારૂનો મહિમા પોસ્ટ કુલપતિએ વાયરલ કરતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે, ત્યારે આ પોસ્ટને લઈને વિવાદ વકરતા અંતે કુલપતિએ તે પોસ્ટને ડિલીટ કરી દીધી હતી. બનાસકાંઠાના કાંકરેજના ખોડા ગામની પ્રાથમિક શાળામાં બે શિક્ષકોના ઝઘડાથી કંટાળેલા ગ્રામજનોએ શાળાની તાળાબંધી કરી. શાળાના બે શિક્ષકો વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હોવાથી ગ્રામજનો કંટાળ્યા હતા. આખરે તેમણે શાળાને તાળું મારી દીધું. જ્યાં સુધી બંનેની બદલી નહીં થાય ત્યાં સુધી શાળાને બંધ રાખવાની પણ ચીમકી ઉચ્ચારી છે. આ શાળામાં 500થી વધુ બાળકો અભ્યાસ કરે છે. શિક્ષકોના ઝઘડાની અસર તેમના શિક્ષણ પર થતી હતી. શાળાને તાળું મારતા પહેલા ગ્રામજનોએ વહીવટીતંત્રને અગાઉથી જાણ પણ કરી હતી. સમાચારમાં આગળ વાત કરીએ વલસાડની, તો જેસપુર ગામમાં સ્કૂલના આચાર્યની બદલીને લઈને વિદ્યાર્થીઓ અને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. સ્કૂલના આચાર્યની બદલી રોકવા માટે એસએમસી સભ્યો અને ગ્રામજનોએ વિરોધ કર્યો, ત્યારે આચાર્યની બદલી અટકાવવા માટે વિદ્યાર્થીઓએ સ્કૂલની બહાર બેસીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. ડીસા તાલુકાના રામસણ ગામે 9 મકાન અને 5 મંદિરના તાળા તૂટ્યા હતા. અંદાજે 10 લાખ કરતા વધુ ચોરી કરી તસ્કરો ફરાર થયા. ગામની ડીપીથી લાઇટ બંધ કરી ચોરોએ હાથફેરો કર્યો. એક ઘરમાંથી 4 લાખનો મુદ્દામાલ ચોરી કર્યો, ત્યારે ગરીબ ઘરના તાળા તૂટતા પરિવારની હાલત પણ કફોડી બની ગઈ. લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ચોરોને પકડવા માટે ગામલોકોએ માંગ કરી. તો સુરતમાં આવેલા પુણા વિસ્તારમાં શંકરનગરમાં ઘરના આંગણે રમતો 18 માસનો બાળક વાન નીચે કચડાયો હતો. વાહન ચાલક રિવર્સ લેતી વખતે સોસાયટીમાં રમતો બાળક કચડાઈ ગયો હતો. બાળકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી, ત્યારે બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન જ બાળકનું હોસ્પિટલમાં જ મૃત્યુ નિપજ્યું. ઘટનાને પગલે પુણા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. અમરેલીના એસપી અને પીએસઆઈને ધમકી આપનાર લેડી ડોન સોનુ ડાંગરની 60 કલાકમાં જ ઉદયપુરની હોટેલમાંથી 21 ડિસેમ્બરે ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરાઈ. હવે તેની સામે આકરી કાર્યવાહી કરીને તેને પાસા અંતર્ગત કચ્છ ભુજમાં આવેલી સ્પેશિયલ પાલારા ખાતે મોકલી દેવાઈ છે. તો અમરેલી જિલ્લાના ચલાલાના ગોપાલગ્રામ ગામે સીમ વિસ્તારમાં સિંહે પશુનું મારણ કર્યું હતું, ત્યારે ગોપાલગ્રામ ગામે સિંહ પરિવાર હોવાનું ખેડૂતો અનુમાન લગાવી રહ્યા છે. સિંહ પરિવારે ગોપાલગ્રામ ગામે પશુનું મારણ કરતા હવે ખેડૂતોને ભૂંડના ત્રાસથી રાહત મળશે એવું ખેડૂત અનુમાન લગાવી રહ્યા છે. એટલું જ નહીં, સિંહની પધરામણીથી ગોપાલગ્રામના ખેડૂતોમાં આનંદની લહેર છવાઈ ગઈ હતી.
વલસાડ તાલુકાના અતુલ વિસ્તારમાં દીપડાએ દસ્તક દેતા ગામ લોકોમાં ભયનો માહોલ છે. ગામમાં દીપડો દેખાતા વન વિભાગ દોડતું થયું. અતુલ ખાતે કોલોનીમાં વન વિભાગ દ્વારા બે અલગ અલગ જગ્યાએ પાંજરા મૂકવામાં આવ્યા છે, ત્યારે આજુબાજુના વિસ્તારમાં લોકોમાં દહેશતનો માહોલ છે. થોડા મહિના પહેલા દીપડાએ અતુલ વિસ્તારના ત્રણ લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા. તો એક તરફ સરકાર કહી રહી છે સૌ ભણે સૌ આગળ વધે, પરંતુ બાળકો કઈ રીતે ભણશે તે પ્રશ્ન છે. કારણ કે શાળાએ જતા બાળકો વિવિધ પ્રકારની બીમારીનો ભોગ બનેલા છે, અને આ અમે નહીં પરંતુ સરકાર દ્વારા યોજવામાં આવેલ શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમમાં સામે આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ યોજવામાં આવે છે. અમદાવાદમાં પણ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં આ ચોંકાવનારી વિગતો સામે આવી છે. બાળરોગના 4376 કેસ, હૃદય સંબંધી બીમારી 346 કેસ, કાન નાક અને ગળાની તકલીફવાળા 2228 કેસ, જ્યારે આંખની બીમારી હોય તેવા 7810 કેસ, દાંતની બીમારીવાળા સપડાયા હોય તેવા 15183, કિડનીની બીમારી 194, ચામડીની બીમારી 2755 અને થેલેસેમિયાના 41 કેસ સામે આવ્યા હતા. ગાંધીનગરમાં એનએચએમ અંતર્ગત આવતા આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પાસે ધરણા પર ઉતર્યા. કર્મચારીઓની બદલી નહીં કરવા અંગે ધરણા કરવામાં આવ્યા. આ ધરણામાં મોટી સંખ્યામાં હેલ્થ કર્મચારીઓ ધરણા પર જોડાયા હતા. તો બનાસકાંઠા જિલ્લાના વાવમાં સરહદી પંથકમાં વાવના લોદ્રાણી માઇનોર બે કેનાલમાં ગાબડું પડ્યું હતું. કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યું. 9 એકર જમીન બેટમાં ફેરવાઈ ગઈ હતી, જેને લઈને ઉભો પાક નિષ્ફળ ગયો, તેમજ પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો. તો આ સાથે બુલેટિન અહીં સમાપ્ત કરીશું. મને અને જિજ્ઞાને આપશો રજા. નમસ્કાર.